આપણને હજી નક્કી જ નથી થતું શું હોય છે, અને એના માટે સદગુરુ ની જરૂર પડે. અને તમે હારા માર્ગે ચડશો એટલે દુનિયા તમારી અણીઓ કાઢશે, એ કહી દઉં તમને. સંતો એટલે કહે છે કે ફોરમ હોય ફટકેલી અને સુલે ચડવું પડે, પણ આવડ હોય અલપેલી અને કોઈ નો પૂછે કાગડા. તમારામાં સુગંધ હશે ને તો આ દુનિયા તેલમાં નાખીને તમને ઉકાળીને તમારી સુગંધ કાઢી લે. ઉનાળામાં વગડામાં જાય ને એટલે આવડે આમ તમે જોવો ને તો કલર કરી દે, પણ કોઈ પડકે દીકડે નજરે નથી કરતી. શું કામ કઈ છે જ નહીં એમાં. વાહ બાપુ વાહ. એટલે હારું થવામાં તો બાપુ મહેનત કરવી પડશે અને ઝેર પીવાની તૈયારી હોવી જોઈએ, નકરા માર્ગે ચડતાય નહીં. હું તો ના પાડું છું. એટલા માટે સદગુરુ ની જરૂર પડે. ભજન ગાવા કરતા કરવું અઘરું છે, ભજન કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, અને જો જીવનમાં ઉતરી જાય ને તો આ જીરવું બધા કરતા અઘરું છે. ભજન બાપુ જીરવા એવું નથી. હારા બે ભજન ગાતા હોય ને આપડે એક સીતારામ તો આમ આમ માથું કરે. હવે સીતારામ તો ફાઈટ મરી તો તું જવાનું. શબ્દ નહીં મારા મારી મહાપુરુષો એટલા માટે કે છે કે ફરમ હોય ફટકેલી અને ચૂલે ચડવું પડે. તમે હારા હશો એટલે દુનિયા તમારું લોહી પીવાની પીવાની પીવાની. અને મનીષભાઈ કહેતા હતા મને કે આ ભક્તિ કરે ને હારું કરે એને જ કે દુનિયા લોહી પીવે ને આજે ખોટું કરે એને કે કઈ બધા હિરોળા નથી. તમે ખોટું કરો ને ચાલુ કરી દો, હિરોળા જ કરવા છે તો પછી ખોટું કરો. પણ મને કે આમ તમને કેમ લાગે, પણ મેં કીધું તે કસોટીએ હોના ની હોય ને ભલામણ લોટા ની થોડા કોઈ કસોટીઓ કરે. અને લોટા મણી કે જડે છે ને હોનું તોલે જડે છે તોય વાહ લાલ થઈ જાય, તોલું લેવું હોય તો કિંમત તો એની થાય ભલામણ. અને આ સંતો ના ગાણા આખી દુનિયા ગાય છે ને એરણ ઉપર ચડીને.